गुड आफ्टरनून स्टूडेंट केम छो मजा मने आपणे छठ्ठो प्रकरण आखो શીખી ગયા આપણે ને ગમન હવે આપણે નવું પ્રકરણ શીખીએ છીએ ચેપ્ટર 7 સમય વહી જાય છે કયું ધોરણ છે તો કે ધોરણ 3 વિષય છે આપણો ગણિત અને પાઠ 1 તો આપણે જુઓ તમારે પાઠ છે 95 પણ આપણે ગણિત માં શું શું આવે છે આ પ્રકરણ માં ગુજરાતી મહિનાના નામ અંગ્રેજી મહિનાના નામ તેમજ તમારી સેકન્ડ માં થતી ક્રિયાઓ મિનિટ માં થતી ક્રિયાઓ વર્ષ માં થતી ક્રિયાઓ પકવાડિયા માં થતી ક્રિયાઓ તારીખો તહેવાર કેટલા દિવસ કયા મહિનાના એ બધું જ આવી જાય છે તો આપણે શીખીશું આજે ગુજરાતી મહિનાના નામ તમે સિનિયર કેજી માં ભણતા હશો ત્યારે ગુજરાતી મહિનાના નામ તમે શીખ્યા હતા તો આપણે ફરીથી જોઈએ કાર્તક માઘ સરપોષ મહ ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો આ સેના થયા ગુજરાતી મહિનાના નામ અત્યારે આપણે શું ચાલે છે તો કે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવી તો કે ભાદરવો શ્રાવણ મહિનામાં શું આવ્યું તો કે આપણે રક્ષાબંધન આવી અષાઢ મહિનામાં શું આવ્યું તે ગુરુ પૂર્ણિમા ને ગુરુ પૂર્ણિમા ને આપણે ગુજયા પર્વતી વ્રત આવ્યું બરાબર એવી રીતે આપણે શીખીએ છીએ કે કયા મહિનામાં શું આવશે ફાગણ મહિનામાં હોળી આવશે એવી રીતે આસો મહિનામાં આપણે નોરતા નવરાત્રી દિવાળી એ બધું આપણે અમુક જે તહેવારો હોય છે એ તહેવારો આપણે ગુજરાતી મહિનાના અનુલક્ષીને હોય છે તો પછી અઠવાડિયાના નામ આપણે જોઈ લઈએ તો પહેલો વાર શનિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર એ તો તમે નાના હશો ત્યારથી જ મમ્મી બોલાવતી હશે હવે અંગ્રેજી મહિનાઓના નામ મહિનાઓ અને તેના દિવસો છે આપણી પાસે શું છે એના દિવસો છે તો આ શું છે એના ખબર છે તમને દિવસો છે તો જાન્યુઆરીના 31 ફેબ્રુઆરીના 28 થી 29 માર્ચ ના 31 એપ્રિલ ના 30 મે ના 31 જૂન ના 30 જુલાઈ ના 31 ઓગસ્ટ ના 31 સપ્ટેમ્બર ના 30 ઓક્ટોબર ના 31 નવેમ્બર ના 30 ડિસેમ્બર ના 31 તો જુઓ આપણે હું તમને કેવી રીતે યાદ રાખવાનું તો આપણે તમે બધા મુઠ્ઠી મુઠ્ઠી વાળો મુઠ્ઠી આમ વાળી તો જુઓ અહીંયા તમારે એકડે એક ટેકરો પછી આ ખાડો પડે છે આ ખાડો ખાડો ટેકરો ખાડો ટેકરો પાછો આપણે લઈશું તો ટેકરો ખાડો ટેકરો ખાડો ટેકરો ખાડો ટેકરો તમે બધા ક્રિયા કરી જોજો હોને ઘેરે તો આપણે અહીં પરથી આપણે અંગ્રેજીના મહિનાના દિવસો દેખીશું તો જો આ જાન્યુઆરી છે જાન્યુઆરીમાં ટેકરો આવ્યો તો શું છે 31 દિવસ આ ટેકરાના જે ટેકરા દેખાય છે ને આપણને એ ટેકરાના 31 દિવસ અને આ ખાડો છે ને એના 30 દિવસ યાદ રાખવાના ખાલી ફેબ્રુઆરી છોડીને તો આપણે જાન્યુઆરીમાં ટેકરો આવે છે તો એના શું આવશે 31 દિવસ હવે જુઓ ફેબ્રુઆરી છે ને એનો જ ખાલી બાકી રાખવાનો છે કે 28 કે 29 દિવસ ફેબ્રુઆરી માર્ચ માર્ચમાં શું આવશે તો કે ટેકરો તો ટેકરાને કેટલા આવશે 31 પછી ખાડો આવ્યો તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ને એપ્રિલ એપ્રિલમાં ખાડો આવ્યો તો 30 દિવસ મે ટેકરો આવ્યો 31 જૂન ખાડો આવ્યો 30 જુલાઈ ટેકરો આવી ગયો છેલ્લો ટેકરો છે જુઓ તો 31 પાછો આપણે ફરીથી કરીશું તો ટેકરો આવ્યો ઓગસ્ટ 31 પછી સપ્ટેમ્બર તો 30 પાછો ટેકરો આવ્યો ઓક્ટોબર 31 ખાડો આવ્યો નવેમ્બર સપ્ટેમ્બર સપ્ટેમ્બરના 30 ઓક્ટોબર 31 નવેમ્બરનો ખાડો આવ્યો 30 ડિસેમ્બરનો 31 તો આપણે રીતે આ અંગ્રેજી મહિનાના નામ પણ જાણ્યા મહિનાઓ અને દિવસો પણ જાણ્યા હવે આપણે થોડું જોઈશું 1 કલાક બરાબર 60 મિનિટ તમે કહો છો ને મમ્મીને 1 કલાકનો સમય રસોઈ બનાવતા થાય છે મારે લેસન કરવા 1 કલાકનો સમય થાય છે બરાબર મારે સ્કૂલેથી ચાલતું ચાલતું ઘેર જવું હોય તો 1 કલાકનો સમય થાય છે રમવા માટે મારી મમ્મી 1 જ કલાકની છૂટ આપી છે
તો આપણો એ સમય છે 1 કલાક એટલે 60 મિનિટ 12 ઉપર કાટો હોય અને ફરીથી 12 ઉપર આવી જાય એટલે 60 મિનિટ થઈ ગઈ કહેવાય 1 મિનિટ બરાબર 60 સેકન્ડ 60 સેકન્ડમાં 12 ઉપર ઝડપથી કાટો ફરે ને એને સેકન્ડ કાટો કરે એ ફરતો 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 12 ઉપર હોય અને 12 ઉપર ફરીથી આવી જાય એટલે કોઈ પણ આંકડા ઉપર હોય એને એ જ અંક ઉપર આવી જાય એને 1 મિનિટ થઈ કહેવાય એક દિવસ 24 કલાક 24 કલાકમાં તારે મને આટલું કરેલું જોઈશે 24 કલાકમાં હું તમને અહીંયા પહોંચાડી દઈશ તો 24 કલાક આજે હું 2 વાગે અહીંથી નીકળી છું તો 24 કલાકમાં બસ મને અહીંથી મને એમ કહેશે કે હું તમને અહીંયા પહોંચાડી દઈશ 24 કલાકમાં એમ આપણે કહીએ છીએ કે મારે અહીંયા ગાડી પ્લેનમાં જવાનું છે કે ટ્રેનમાં જવાનું છે આપણે ટ્રેન લઈએ ચલો પ્લેન કરતા કે 24 કલાકમાં અહીંથી હરદ્વાર થતા જાય છે તું આજે 2 વાગે પહોંચીશ મને કાલે 2 વાગે હરદ્વાર પહોંચાડી દેશે તો એ મને શું કહેવાય 24 કલાક કહેવાશે એક અઠવાડિયું 7 દિવસ અઠવાડિયું રવિવાર આવ્યો રજા મજા બીજા રવિવાર આવ્યો એટલે અઠવાડિયું એટલે 7 દિવસ આપણા પૂરો થયા પખવાડિયું 15 દિવસ પખવાડિયું પ 15 દિવસનું પખવાડિયું 1 મહિનો 30 કે 31 દિવસ ખાલી ફેબ્રુઆરીને બહાર કરતા એક વર્ષ બરાબર 365 અને 366 દિવસ લીપ વર્ષ આવે એ વખતે 366 દિવસ થાય એક દિવસ વધી જાય અને દર 4 વર્ષે લીપ વર્ષ આવે છે એ આપણે ચોથા ધોરણમાં શીખીશું કેવી રીતે લીપ વર્ષ કરવાનું અને આમ આપણે લીપ વર્ષ ના હોય ત્યારે 365 દિવસ આવે હવે ઘડિયાળ તમે બધાએ તમારી ઘેર ઘડિયાળ જોડી હશે બધાની ઘેર હશે એમાં તમને ઘડિયાળ જોતા પણ શીખવાનું છે તો મોટો કાંટો હશે ઘડિયાળમાં એ ઘડિયાળમાં મોટો કાંટો મિનિટ કાંટો બતાવે છે અને નાનો કાંટો હોય કલાક કાંટો બતાવે છે અને ઝડપથી ફરતો કાંટો છે આપણો સેકન્ડ કાંટો તો હવે કાલે તમારે પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિ શું કરશો ખબર છે તમને 1 મિનિટમાં કેટલું થા કરી શકો છો તમે 1 કલાકમાં કેટલું કરો છો 1 દિવસમાં કેટલું કરો છો 1 વર્ષમાં કેટલું કરી શકો છો 1 સેકન્ડ 1 મિનિટ 1 કલાક 1 દિવસ 1 અઠવાડિયું પખવાડિયું એની બધી ક્રિયાઓ તમારે તૈયાર કરવાની છે બરાબર ને કરશો ને અને આ પાઠ આપણે એકદમ સેમનો છે બધાને આવડી જશે બધા વિડિયો કરજો જો હો ને ચલો આવજો બાય બાય